નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપનું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. અત્યારે આપણે અહીંયા અમુક ઇંગ્લિશના વાક્ય જોવાના છે, જેમાં આજનો ટોપિક છે પ્રેમ અને લગ્ન. પહેલું વાક્ય લવ ઇઝ લાઈફ, તેનું ગુજરાતી થાય છે પ્રેમ એ જ જીવન છે. બીજું વાક્ય ઇટ ઇઝ નેચરલ ઓલ્સો, તેનું ગુજરાતી થાય છે એ સ્વાભાવિક પણ છે. ત્રીજું વાક્ય લવ હેઝ મેની ફોર્મ્સ, તેનું ગુજરાતી થાય છે પ્રેમના અનેક રૂપ છે. ચોથું વાક્ય પેટ્રિયોટિઝમ ઇઝ વન ઓફ ધેમ, તેનું ગુજરાતી થાય છે દેશપ્રેમ એમાંથી એક છે. પાંચમું વાક્ય ધે અધર વોઝ લવ મેરેજ, તેનું ગુજરાતી થાય છે એમના પ્રેમ લગ્ન હતા. છઠ્ઠું વાક્ય ઇટ ઇઝ લસ્ટ નોટ લવ, તેનું ગુજરાતી થાય છે એ વાસના છે પ્રેમ નહીં. સાતમું વાક્ય આઈ ફેલ ઇન લવ વિથ હિમ, તેનું ગુજરાતી થાય છે હું એના પ્રેમમાં પડી. આઠમું વાક્ય ધ લવર ઓલ્સો વિથ ધી બિલવિડ ઇન ધ સ્ટોરી, તેનું ગુજરાતી થાય છે વાર્તામાં પ્રેમી પ્રેમિકા સાથે ભાગી જાય છે. નવમું વાક્ય દિનકર ઇઝ એ ડિજેક્ટર લવર, તેનું ગુજરાતી થાય છે દિનકર એક નિરાશ પ્રેમી છે. દસમું વાક્ય વોટ એ યુથફુલ લવર હી વોઝ, તેનું ગુજરાતી થાય છે કેવો યૌવન સભર પ્રેમી હતો એ. અગિયારમું વાક્ય હુ કેન ટ્રસ્ટ ફિવોલ્સ લવર્સ, તેનું ગુજરાતી થાય છે ભમરા ચંચળ આશિકોનો સુવિશ્વાસ. બારમું વાક્ય સચ લવ એઝ ધીઝ ડઝ નોટ લસ્ટ લોંગ, એવો પ્રેમ વધુ સમય ટકતો નથી. તેરમું વાક્ય ઇટ ઇઝ ટ્રુલી ધેટ લવ ઇઝ ગોલ્ડ, એ સાચું કહ્યું છે કે પ્રેમ એ પરમાત્મા છે. ચૌદમું વાક્ય હાઉ લોંગ હેવ યુ બીન ઇન લવ વિથ હર, તેનું ગુજરાતી થાય છે તમે ક્યારથી એને પ્રેમ કરો છો. પંદરમું વાક્ય લવ ઇઝ બ્લાઇન્ડ, પ્રેમ આંધળો છે. તો મિત્રો, આ એક જૂની કહેવત છે કે પ્રેમમાં પડેલા માણસને કંઈ બી દેખાતું નથી. તો મિત્રો,
આપણે આગળ વધીએ છીએ. 16મું વાક્ય, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર, આ પણ એક જૂની કહેવત છે. તેનું ગુજરાતી થાય છે, પ્રેમ અને યુદ્ધમાં બધું જ યોગ્ય છે. 17મું વાક્ય, હી ઇઝ ક્રેઝી આફ્ટર હર, એનું ગુજરાતી થાય છે, એની પાછળ દીવાનો છે. 18મું વાક્ય, હુ ડઝ નોટ લવ મેડ મીરા, તેનું ગુજરાતી થાય છે, પ્રેમ દીવાની મીરાને કોણ નથી જાણતું. 19મું વાક્ય, લસ્ટ ઇઝ એન એનિમી ઓફ લવ, તેનું ગુજરાતી થાય છે, વાસના પ્રેમની દુશ્મન છે. 20મું વાક્ય, ધ પાથ ઓફ લવ ઇઝ ઓફ ગિવિંગ એન્ડ સેક્રિફાઈસ, તેનું ગુજરાતી થાય છે, પ્રેમનો રસ્તો ત્યાગ અને બલિદાનનો છે. 21મું વાક્ય, ટુ લવ ઇઝ ટુ રાઇટ વિથ પેન, તેનું ગુજરાતી થાય છે, પ્રેમ કરવો કાંટાની પથારી છે. 22મું વાક્ય, ધેર મેરેજ વોઝ એરેન્જેડ વન, તેનું ગુજરાતી થાય છે, એમના લગ્ન નક્કી થયા પ્રમાણે થયા. 23મું વાક્ય, મેરેજ ઇઝ એ સોશિયલ કસ્ટમ, તેનું ગુજરાતી થાય છે, લગ્ન એક સામાજિક રિવાજ છે. 24મું વાક્ય, લવ એન્ડ મેરેજ આર ટુ ડિફરન્ટ થીમ, પ્રેમ અને લગ્ન બંને જુદી જુદી વસ્તુઓ છે. 25મું વાક્ય, ચાઇલ્ડ મેરેજ ઇઝ એ ક્રાઇમ, બાળ વિવાહ અપરાધ છે. મિત્રો, આ બાળ વિવાહ કરાવો એ સમાજનો મોટો ગુનો કહેવામાં આવે છે. આગળ વધીએ. 26મું વાક્ય, ડાઉરી ઇઝ એ સોશિયલ એવિલ, દહેજ એક સામાજિક દૂષણ છે. આ એક કુપ્રથા છે જે સદીઓથી ભારતમાં ચાલતી આવી છે. તેનો સમાજે વિરોધ કરવો જોઈએ. 27મું વાક્ય, ધેટ વોઝ એન અનકાઇન્ડ વલ મેરેજ, તેનું ગુજરાતી થાય છે, એ એક મેળ વગરના લગ્ન હતા. 28મું વાક્ય, હિઝ મેરેજ હેઝ બીન પોસ્ટપોન્ડ, એનું ગુજરાતી થાય છે, એના લગ્ન મુલતવી થયા. 29મું વાક્ય, શી ઇઝ અ ડાયવોર્સી, તેનું ગુજરાતી થાય છે, એ ત્યક્તા છે. તો મિત્રો, બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને મિત્રોને ફેસબુક, વોટ્સઅપ પર શેર કરજો. અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો અમારી ચેનલને
લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.